સાંભળી લેજો અને હૃદયમાં બેસાડી લેજો. આપણે એકલા એ આપણા જીવનની બાજી લડવાની છે, કોઈ સાથે નહીં આવે. આ સંસારમાં સલાહ આપનારા ઘણા બધા છે, સાથ આપનારા બહુ ઓછા છે. કોણ તકલીફમાં સાથ આપે? અહીં કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બુરાને પૂછે છે? મતલબ થી બધાને નિસ્બત છે. અહીં કોણ ખરાને પૂછે છે? કોને પડી છે તમે સારા છો કે ખરાબ? કોઈને કઈ લેવા દેવા નથી. લોકોને એક જ નિસ્બત છે, તમારે તમે એમના કામના છો કે નહીં, બસ બીજો કોઈ મતલબ નથી. તમે સારા છો કે ખરાબ કોઈને કઈ કરતા કઈ લેવા દેવા નથી. લોકોને એક જ નિસ્બત છે, તમે એમના કામના છો કે નહીં, એમનો સ્વાર્થ અહીંયા પૂરો થાય છે કે નથી થતો. સાહેબ ક્યારેક જીવનમાં 4 દિવસ ગેરહાજર થઈને જોજો, તમને ખબર પડશે કે દુનિયા કેટલું જલ્દી તમને ને મને ભૂલી જાય છે. બહુ ગુમાલ લઈને ફરવા જેવું નથી. આ મારા 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 કહીને જે આપણે દુઃખી થઈએ છીએ ને, મારા મારા કહીને જે હેરાન થઈએ છીએ ને, જિંદગી આખી ઘસી નાખીએ છીએ ને, તમારો સમય તમારી શક્તિ બધું જ તમે વેડફી નાખો છો ને, એ મારા મારા છે ને, એ 4 દિવસ પછી 5મા દિવસે શાંતિથી મજાથી ભોજન કરતા હશે, તમને ને મને કોઈ યાદ નહીં કરતું હોય. આ સંસાર છે, બરાબર સમજો. લાખો કરોડો અગણિત અસંખ્ય અનંત વર્ષથી આ જ વ્યવસ્થા ચાલી આવે છે ને, આ જ વ્યવસ્થા રહેશે. તમે ને હું એમાં કોઈ જ ફેરફાર નથી કરી શકવા. જેને બહુ અભિમાન હોય કે મારા વગર દુનિયા ન ચાલે, મારા વગર દુનિયા અટકી જાય, મારા વગર આ ન થાય, મારા વગર તે ના થાય, મારા વગર આ ઊભું રહી જાય, એ માણસ 4 દિવસ ગેરહાજર રહે ને, 5મા દિવસે બીજો વ્યક્તિ એની જગ્યા લઈ લે છે. કોઈનું કોઈ વેકેન્સી ક્યારે રહેતી જ નથી. ઘણી વખત ચિંતનની અવસ્થામાં હોઈએ ને ત્યારે વિચાર આવે કે આપણી વેલ્યુ કેટલી. સમજો, તમારી હોય કે મારી, સંસારમાં આપણે બધા જ સરખ્યા છીએ. આપણી વેલ્યુ કેટલી? તો કે દરિયામાંથી એક લોટો પાણી નીકળે ને એના જેટલી આપણી વેલ્યુ છે. એક સેકન્ડ માટે પણ એ જગ્યા રહેતી નથી, બીજી જગ્યા તરત ભરાઈ જાય છે. શું વેલ્યુ? ગયા પછી કોણ પૂછે છે? ફોટા ઉપર હાર ચડી જાય ને પછી 6-6 મહિના એ સંતાનો ફોટાને હાથ પણ નથી જોડતા અને ધૂળ પણ નથી ઉડાડતા. એ આજના સંસારની નગ્ન સત્યતા છે. કોઈ જ વેલ્યુ નથી. તમારું જીવન તમારે લડવાનું છે, તમારી લડાઈ તમારે લડવાની છે. કોઈ સાથ નહીં આપે. અને માટે તમને કહું છું, કાન ખોલીને બરાબર સાંભળી લેજો. આ સંસારમાં સલાહ આપનારા ઘણા છે, સાથ આપનારા બહુ ઓછા છે. સાચા ગુરુ કોકને હૃદયથી ધારે આવશે ને તો એ સાથ આપશે. તકલીફમાં કોણ ઊભું રહે તમારી પાસે? સાહેબ જેવી તકલીફ આવે ને, હું તો ઘણી વખત કહું છું કે આ સંસાર કેવો છે ખબર છે? આ સંસારના લોકો કેવા છે ખબર છે તમને? સુખ આવે ને તો તમારી આગળ ચાલે, દુઃખ આવે તો તમારી પાછળ ચાલે. અને એનું જીવંત ઉદાહરણ આપું તમને. તમે લગ્નનો વરઘોડો જોયો છે? જોયો છે? વરરાજા સૌથી અને જાનૈયાઓ બધા. સુખની વાત છે ને, આનંદની વાત છે, મજા કરવાની વાત છે, મસ્તી કરવાની વાત છે. ત્યાં કોઈ તકલીફ નથી, ત્યાં કોઈ પીડા નથી. ને માટે કહું છું, આ સંસારની નગ્ન સત્યતાને બરાબર સમજવાની કોશિશ કરજો. સ્વીકારી લેજો હૃદયથી કે આ સંસારમાં મારી કોઈ જ વેલ્યુ નથી. સુખ આવે તો બધા તમારી આગળ. લગ્નનો વરઘોડો હોય ને એમાં વરરાજા સૌથી છેલ્લે અને જાનૈયાઓ બધા આગળ. વરરાજા ઘરે જતા રહે તો એ ખબર ન પડે. અને કોઈના મરણની ઠાઠડી હોય ને, ઠાઠડી એમાં ઠાઠડી પાછળ કે આગળ? ઠાઠડી આગળ અને પાછળ રડનારા બધા. મૃત્યુ એ દુઃખનો પ્રસંગ છે, બધા તમારી પાછળ રહેશે. કોઈ તમને સાથ નહીં આપે, કોઈ તમને સહકાર નહીં આપે, કોઈ તમારી સાથે નહીં ઉભું રહે. અને લગ્ન એ તમારા માટે સુખનો પ્રસંગ છે, એટલે વરરાજા સિવાય બાકી બધા માટે તો સુખનો પ્રસંગ, એટલે એ સુખનો પ્રસંગ છે, એટલે એમાં બધા જ સાથ આપશે. પ્રેમ, ભક્તિ, આરાધના, પ્રવચન કે અદ્ભુત સંગમ સે જુડને કે લિયે સબસ્ક્રાઇબ કરેં ગુરુ પ્રેમ મિશન કી યુટ્યુબ ચેનલ કો, ઓર તાઝા અપડેટ કે લિયે બેલ આઇકન પર ક્લિક કરના ના ભૂલે.